ત્રીજો દાખલો જે છે 6.3 15 આટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા, જો આમાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આપી છે અને એ પણ પ્રતિ સેન્ટીમીટર. તો પહેલાં તો આને હું પ્રતિ મીટરમાં ફેરવું, એટલે સેન્ટીમીટર છેદમાં છે એટલે છેદમાં 10^-2 વડે ગુણવું પડે, એટલે આ 1500 આટા પ્રતિ મીટર થશે. એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 cm² એ બરાબર 2 cm². તો આને પણ આપણે મીટરમાં ફેરવશું, 2×10^-4 ધરાવતો એક નાનો ગાળો મૂકેલો છે. હવે આ સમજો, જુઓ આ સોલેનોઇડ છે, સોલેનોઇડની અંદર એક નાનો ગાળો મૂકેલો છે. જુઓ તમને જે આંટાઓની સંખ્યા આપી છે એ સોલેનોઇડની છે, ગાળામાં કોઈ આંટા નથી એટલે કે એક આંટો છે એમ. જો સોલેનોઇડમાં વહેતો પ્રવાહ 0.1 સેકન્ડમાં, એટલે ડેલ્ટા ટી જે છે એ 0.1 સેકન્ડ આપ્યું છે, પ્રવાહ જે છે એ 2 એમ્પિયરથી 4 એમ્પિયર થતો, એટલે I1 જે છે એ 2 એમ્પિયર કહીએ, I2 જે છે એ 4 એમ્પિયર. તો ગાળામાં પ્રેરિત EMF મેળવો. શું મેળવવાનું છે આપણે? ગાળામાં પ્રેરિત EMF. હવે તમે સમજો કે તમે સોલેનોઇડનો પ્રવાહ ફેરફાર કરો એટલે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કોની સાથે સંકળાયેલું હોય? ગાળા સાથે. અંદર જે છે એટલે ગાળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય એટલે ગાળામાં આપણને EMF મળે. સમજાય છે વાત? તો સૌથી પહેલાં તો આપણે ગાળા સાથે સંકળાયેલું અથવા કે ભાઈ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર વ્યાખ્યાયિત કરીએ. કેમ કે આપણે મેળવવું છે EMF, EMFનું સૂત્ર થાય E = d∅dt. તો ફ્લક્સ વ્યાખ્યાયિત કરવું પડશે, ફ્લક્સ માટે ચુંબકીય ક્ષેત્ર તો જરૂરી છે. એટલે પહેલાં આપણે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર મેળવીએ, B = μ0 ni. તો μ0 જે છે કેટલું છે? 4π×10^-7, n જે છે એ 1500, અને I જે છે, સોરી આ પ્રવાહમાં ફેરફાર થાય છે એટલે આપણે અત્યારથી I નહીં મૂકી શકીએ, પણ એમને રાખીએ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર જે છે બરાબર. હવે ગાળા સાથે સંકળાયેલું ફ્લક્સ વ્યાખ્યાયિત કરીએ. તો ફ્લક્સનું સૂત્ર જે છે ∅ = B×A. બી કોનું આવશે? સોલેનોઇડનું. એ કોનું આવશે? ગાળાનું ક્ષેત્રફળ. તો એ તો આપેલું જ છે, જો રકમમાં વાંચી લેજો. ગાળાનું ક્ષેત્રફળ n વડે ગુણવું પડે, પણ અહીંયા ગાળામાં તો કોઈ આંટાઓની સંખ્યા આપેલી નથી, સોલેનોઇડના ન લેવાયો. આ ખાસ ધ્યાન રાખજો, તમે જેની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવો છો એના આંટાઓની સંખ્યા લેવાય, તો એમાં તો એક જ છે એટલે n નથી લખતા આપણે. તો ∅ = શું થયું? B×A. તો બીની કિંમત મૂકો એટલે μ0 ni A. રેડી? હવે આપણે મેળવવાનું છે પ્રેરિત EMF. તો E = શું થાય? −d∅dt. તો −d/dt of ∅. ∅ની કિંમત મૂકો μ0 ni A. તો અહીંયા બદલાય છે શું? પ્રવાહ. એટલે પ્રવાહ જે છે એનું વિકલન થશે, બાકી અચળ ગણાશે, એટલે μ0 ni A² આવશે, અંદર આવશે di/dt. બરાબર? તો કિંમત મૂકી શકો. જો તમે di જે છે અગાઉ અહીંયા ડેલ્ટા આઈ વ્યાખ્યાયિત કરી નાખો, di કહી શકો, એટલે શું થાય? I2 - I1, 4 - 2, એટલે કેટલું થશે? 2 એમ્પિયર થશે. તો હવે સીધી કિંમત મૂકી દઉં, 4π×10^-7, n જે છે એ 1500, a જે છે 2×10^-4 ક્ષેત્રફળ, di જે છે એ કેટલું આવશે? 2, એના છેદમાં ડેલ્ટા ટી એટલે સમય 0.1. ચાલો, તો સાદુરૂપ આપી દઈએ આપણે આનું, તમે પણ સાથે કેલ્સી રાખી અને સાદુરૂપ આપતા જજો. 4π એને ગુણ્યા કેટલા છે? 1500, એને ગુણ્યા 4
ने ભાગ્યા 0.1 એટલે આવશે 75,36,00 એટલે e બરાબર થશે -75,36,00 બરાબર એને ગુણ્યા થશે 10^-11 બરાબર તો e બરાબર શું મળશે આપણને 3, 4, 5 એટલે 7.53 × 10^6 વોટ ક્લિયર આ જે છે એ આપણને ગાળામાં પ્રેરિત ઈએમએફ જે છે મળ્યું કદાચ ઉતાવળમાં મેં કંઈ સાદુરૂપમાં ભૂલ કરી હોય તો એ ધ્યાને રાખજો આ ગણતરી જે છે પરફેક્ટ જ છે બરોબર છે આમાં કોઈ ભૂલ નથી આ તો જસ્ટ ઘણીવાર હું ઉતાવળે ગણતો હોય તો સાદુરૂપમાં મેં બી ગુણાકાર ભાગાકારમાં કંઈ ચેન્જ થઈ જાય તો એ એક ખાસ તમારે ધ્યાને રાખવું જેથી કરીને કોઈ ભૂલ ન પડે બરાબર તો ઈએમએફ જે છે આપણને એટલું મળ્યું ઋણ નિશાની તમને ખ્યાલ છે કે લેન્સના નિયમની હાજરી દર્શાવે છે એટલે જ્યારે પણ પછી મૂલ્ય લખવાનું આવે એટલે ઋણ નિશાની દૂર કરી અને ફક્ત મૂલ્ય લખવું પણ ફરજિયાત એ ધ્યાન રાખવું કે ઋણ નિશાની જ્યારે પણ તમે દૂર કરો એટલે સાઈડમાં લખો અથવા તો પહેલાં લખો કે અહીં ઋણ નિશાની લેન્સના નિયમની હાજરી સૂચવે છે પછી જવાબ ધન કરીને લખવાનો બરાબર ચાલો તો આ જે છે એ આપણે ત્રીજા દાખલાની વાત કરી ચાલો ચોથો દાખલો જે છે એ સમજીએ આઠ સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુઓવાળા અને એક નાનો કાપો ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતાના અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે જો ગાળાનો વેગ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તો લાંબી બાજુને અને ગાળાની ટૂંકી બાજુને લંબ દિશા તરફ રાખવામાં આવે તો કાપાના છેડાઓ વચ્ચે પ્રેરિત ઈએમએફ શોધો અને પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે તો હવે રકમ સમજવાનો પ્રયત્ન કરીએ જુઓ ચુંબકીય ક્ષેત્ર જે છે એ લંબ દિશામાં લેવાનું છે એટલે અહીંયા બધે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે અંદર તરફ છે એમ સમજો હવે સૌ પ્રથમ આપણને લાંબી બાજુને કીધું છે એટલે આ આકૃતિ જે છે હું પહેલાં પ્રથમ કિસ્સા પ્રમાણે તમને દોરીને સમજાવું આ લંબચોરસ ગાળો છે સમજો દેખાય છે એની લંબાઈ જે છે એ તમને 8 સેન્ટીમીટર આપી છે પહોળાઈ જે છે એ 2 સેન્ટીમીટર આપી છે એનો વેગ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આપેલો ગણતરીમાં ફેરવી નાખશું આપણે બરાબર એકમોને આ એક લંબચોરસ ગાળો છે વચ્ચે એક નાનો એવો કાપો રાખેલો છે એટલે જો આ મોટી બાજુ થઈ અને આ જે છે નાની બાજુ થઈ એટલે આનું માપ 2 સેન્ટીમીટર છે આ બાજુનું માપ જે છે 8 સેન્ટીમીટર એને આવી રીતે v જેટલા વેગથી આપણે ગતિ કરાવવાનો છે પણ પહેલો કિસ્સો આપણો શું છે કે મોટી બાજુ જે છે એને ગતિ કરાવવાની છે પછી આપણે નાની બાજુને ગતિ કરાવવાની તો બંને કિસ્સામાં પ્રેરિત ઈએમએફ જે છે એ મેળવવાનો તો મેં આ પહેલો કિસ્સો ધ્યાનમાં લીધો છે બી બરાબર કેટલું આપેલું છે તમને 0.3 ટેસ્લા બરાબર તો આપણે વાત કરી રહ્યા છીએ પ્રથમ કિસ્સાની કે જેમાં મોટી બાજુ છે એને ગતિ કરાવવાની છે એટલે આ મોટી બાજુને હું ગતિ કરાવું જો સમજો તો હવે પ્રથમ કિસ્સામાં એ લખું મોટી બાજુ માટે પ્રથમ કિસ્સો જે છે તો જ્યારે આપણે મોટી બાજુને ગતિ કરાવશું ત્યારે ઈ બરાબર સૂત્ર શું થશે બી વી એલ ઋણ નથી લખતો કેમ કે ખ્યાલ જ છે મૂલ્ય લખવાનું છે તો બી જે છે એ કેટલું છે 0.3 વી એટલે 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે એને મીટરમાં ફેરવું એટલે 1 × 10^-2 હવે એલ એટલે શું થાય લંબાઈ તો આપણે મોટી બાજુની લંબાઈ જે છે એ કેટલી 8 એટલે 8 × 10^-2 થશે તો ઈ બરાબર કેટલું આવશે અહીંયા 2.4 × 8 = 24 થાય ને એટલે 2.4 × 10^-4 વોલ્ટ થશે
એટલે જ્યારે મોટી બાજુને ગતિ કરાવીએ ત્યારે ઉદ્ભવતું ઈએમએફ જે છે એ 2.4 × 10⁻⁴ વોલ્ટ થશે। હવે બાકી હોય તો પહેલાં આ બાજુનો વિડીયો પોઝ કરીને લખી લેજો, પછી આપણે આગળ વધીએ। ઓકે ચાલ લખાઈ દો સર। હવે જુઓ આપણને એ પૂછ્યું છે કે બંને કિસ્સામાં કેટલા સમય માટે પ્રેરિત ઈએમએફ મળશે। હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે સમજો પ્રેરિત ઈએમએફ તમને ક્યાં સુધી મળે, તો કે જ્યાં સુધી વાહક સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાતું રહે। હવે વાહક સાથે સંકળાયેલું ફ્લક્સ ક્યાં સુધી બદલાય, તો કે જ્યાં સુધી વાહક ચુંબકીય ક્ષેત્રમાં રહે। હવે આ જે છે એ લૂપને આપણે આવી રીતે બહાર કાઢી રહ્યા છીએ, તો તમે સમજો ધારો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પૂરું થઈ જાય, તો જ્યારે લૂપ આ બાજુ આવી જશે આ ચુંબકીય ક્ષેત્રના બહારના વિસ્તારમાં, તો ત્યારે એની સાથે કોઈ ફ્લક્સ જ નહીં સંકળાયેલું હોય, તો ત્યારે ઈએમએફ ઉત્પન્ન થવાનું બંધ થઈ જશે। તો આપણે એ સમય મેળવવાનો છે કે કેટલા સમય સુધી પ્રેરિત ઈએમએફ મળશે। તો તમે સમજો કે ધારો કે લૂપ જે છે અત્યારે આ સ્થિતિમાં આવે, બરાબર। હવે જેમ જેમ તમે લૂપને બહાર લેતા જશો, બરાબર, તો જુઓ જ્યાં સુધી આ બાજુ, આ ભાગ તો બહાર જ વહી આવે છે પહેલાં, પણ આ જે બાજુ છે જુઓ એ ચુંબકીય ક્ષેત્રની અંદર રહે છે, તો જ્યાં સુધી આ બાજુ ચુંબકીય ક્ષેત્રની અંદર રહેશે ત્યાં સુધી ફ્લક્સ બદલાયા કરશે અને ત્યાં સુધી ઈએમએફ મેળ્યા કરશે। એટલે કે આ બાજુની જે લંબાઈ છે એટલા અંતર સુધી આપણને ફ્લક્સ બદલાયેલું મળશે અને એના હિસાબે આમાં શું થશે, તો કે ઈએમએફ જે છે ઉત્પન્ન થશે। તો હવે એ અંતર કેટલું થશે, તો કે નાની બાજુની લંબાઈ જેટલું, ખાસ ધ્યાન રાખજો। આપણે ઈએમએફ મળે છે મોટી બાજુમાં, કેમ કે મોટી બાજુને ગતિ કરાવે છે, પણ ક્યાં સુધી મળતું રહેશે, તો કે જ્યાં સુધી આ નાની બાજુ છે એ ચુંબકીય ક્ષેત્રની બહાર નહીં નીકળે, તો પ્રેરિત ઈએમએફ મળવાનો સમય, અથવા આપણે ડાયરેક્ટ સમય જ લખીએ અને પાછું તમે ઊંધું સમજો ભાઈ કેટલા સમય સુધી પ્રેરિત ઈએમએફ મળશે। હવે જુઓ વેગ એટલે શું થાય, અંતરના છેદમાં સમય, તો સમય એટલે શું થશે, અંતરના છેદમાં વેગ। હવે અંતર કેટલું થશે, તો કે 2 સેન્ટીમીટર જેટલું, નાની બાજુના લંબાઈ જેટલું, અને વેગ જે છે 1 × 10⁻² ઘાત। એટલે પ્રથમ કિસ્સામાં 2 સેકન્ડ સુધી આપણને પ્રેરિત ઈએમએફ જે છે એ મળશે, ક્લિયર। હવે બીજો કિસ્સો જે આપણો છે, બરાબર, આ ચુંબકીય ક્ષેત્ર છે, બીજા કિસ્સામાં શું કરવાનું છે, નાની બાજુ જે છે એને ગતિ કરાવવાની છે આવી રીતે। હવે જો નાની બાજુ લૂપ ફેરવી નાખી મેં, આ વચ્ચે જે નાનો એવો કાપો છે, તો હવે આમાં પ્રેરિત ઈએમએફ મેળવીએ, અહીંયા સમજી લેજો ચુંબકીય ક્ષેત્ર છે, હવે નાની બાજુ માટે આપણે વાત કરીએ છીએ, તો ત્યારે ઈએમએફ જે છે E બરાબર BVL, બી જે છે 0.3, વી 1 × 10⁻² પણ હવે ધ્યાન રાખજો એલ એટલે નાની બાજુની લંબાઈ આવશે, એટલે 2 × 10⁻² ઘાત, બરાબર, એટલે 2 × 10⁻² ઘાત થશે। તો હવે સમજો 2 × 3 = 6 થશે, અહીંયા 0.3 × 2 કરવાનું છે, એટલે 0.3 × 2 કરીએ એટલે 0.6 × 10⁻⁴ ઘાત, એટલે ઈ બરાબર થશે 6 × 10⁻⁵ વોલ્ટ। તો આ જે છે એ આપણને શું મળ્યું, તો કે નાની બાજુમાં પ્રેરિત ઈએમએફ જે છે એ મળ્યું। હવે તમે સમજો કેટલા સમય સુધી પ્રેરિત ઈએમએફ મળશે આપણને, તો કે જ્યાં સુધી આ મોટી બાજુ જે છે એ ચુંબકીય ક્ષેત્રની બહાર નહીં નીકળી જાય। એટલે હવે અંતર જે છે સમય મેળવવા માટે કયું આવશે, તો કે મોટી બાજુની લંબાઈ જેટલું, એટલે 8 × 10⁻² ઘાત, આ 1 × 10⁻² ઘાત, એટલે અહીંયા 8 સેકન્ડ સુધી પ્રેરિત ઈએમએફ મળશે।
क्योंकि आ बाजू की लंबाई वधी जशे ने। समझाणु खास विद्यार्थी मित्रों, आपणे जे दाखलाओ गणीए छीए ए टेक्सबुक ना आंसर साथे सरखावी जोजो, एटले कोई पण जग्याए सादुरूपमां काई भूल होय तो ए ख्याल आवी जाय। बराबर, पहला तो बाकी होय तो वीडियो पॉज करीने व्यवस्थित लखी लेजो। पांचमा दाखलाथी आगळ वधीए, बहु सिम्पल दाखलो छे के एक मीटर लांबा धातुना सळियाने लंब अने तेना कोई एक छेड़ामांथी पसार थती अक्षने अनुलक्षीने 400 रेडियन प्रति सेकंडनी कोणीय आवृत्ति साथे परिभ्रमण करावामां आवे छे। अने आ सळियानो बीजो छेड़ो एक वर्तुळाकार धातुनी रिंग साथे संपर्कमां छे। अक्षने समांतर 0.5 टेस्लानुं अचळ अने एक समान चुंबकीय क्षेत्र अस्तित्व धरावे छे। तो उद्भवतुं ईएमएफ जे छे एनी गणतरी करो। तो बहु सीम्पल दाखलो छे, आवा बे दाखला आपणे उदाहरणमां गणेला छे। बराबर, धारो के आ कोई वर्तुळाकार रिंग छे, आ एनुं केन्द्र, तो सळियानो एक छेड़ो केन्द्र ऊपर अने एक रिंगना परिघ पर, एटले सळियानी जे लंबाई छे एक मीटर, ई रिंगनी शुं थशे त्रिज्या थशे, जेने तमे कैपिटल आर जे छे ई कही शको। बराबर, 400 रेडियन प्रति सेकंडनी कोणीय आवृत्तिथी भ્રમણ કરે છે, 0.5 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે, એટલે ઓમેગા જે છે ઈ 400 રેડિયન પ્રતિ સેકન્ડ આપેલું છે। બરાબર, અને ચુંબકીય ક્ષેત્ર 0.5 ટેસ્લાનું। તો ઈએમએફ મેળવવાનું સૂત્ર આપણે એક ઉદાહરણમાં મેળવેલું છે આવા કિસ્સા માટે, 1/b ઓમેગા આર સ્ક્વેર। આમાં સૂક્ષ્મ ખંડ આપણે ધારતા dr લંબાઈનો આખી રીત મેં ઉદાહરણમાં કરાવેલી છે। બરાબર, તો એ પ્રમાણે પહેલાં તમારે આ સૂત્રની તારવણી આપવાની છે, જેમ આપણે એ ઉદાહરણમાં કરેલું છે, એટલે અહીંયા સુધી સૂત્ર તારવો। તારવા પછી આમાં સિમ્પલ તમારે કિંમત મૂકી દેવાની છે, ઈ બરાબર 1/b ઓમેગા આર સ્ક્વેર। બી ઓમેગા અને આર ત્રણે આપણી પાસે છે, તો એટલું કામ જે છે એ તમે કરી નાખજો। ચાલો એની પછી છઠ્ઠા દાખલાની આપણે વાત કરીએ, 6.6। તો એમાં કીધું છે 8 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 20 આંટાવાળા ગૂંચળા। ત્રિજ્યા જે છે કેટલી આપેલી છે, 8 સેન્ટીમીટર, એટલે આને મીટરમાં ફેરવીએ એટલે 8 × 10⁻²² થશે। ક્ષેત્રફળની જરૂર પડશે જ તે, એટલે આપણે અત્યારથી જ મેળવી લઈએ, પાય એટલે 3.14, આરનો વર્ગ એટલે 8 × 10⁻², એનો સ્ક્વેર। ગૂંચળું છે એટલે વર્તુળાકાર, માટે ક્ષેત્રફળનું સૂત્ર પાય આર સ્ક્વેર થાય, એટલે 3.14 × 8² એટલે 64, એટલે 200.96 એવું થશે। બરાબર, ×10⁻² આવશે −4, એટલે આને હું આમ કરું 2 × 10⁻²² મીટર સ્ક્વેર, બધું ગોઠવીને લખી નાખ્યું। બરાબર, આંટાઓ જે છે કેટલા આપેલા છે, 20, એટલે કેપિટલ એન બરાબર 20 કુલ આંટાની સંખ્યા। ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10⁻²² ટેસ્લાના મૂલ્યના, એટલે જો આ ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 3 × 10⁻²² ટેસ્લા ના એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે। એટલે જુઓ, ગૂંચળાની જે કોણીય ઝડપ છે એ 50 રેડિયન પ્રતિ સેકન્ડ છે। તો આ ગૂંચળામાં પ્રેરિત મહત્તમ ઈએમએફ અને સરેરાશ ઈએમએફ મેળવો। મહત્તમ ઈએમએફ એટલે ઈ મેક્સિમમ થયું, સરેરાશ ઈએમએફ પણ આપણે મેળવવાનું છે। બરાબર, અને જો આ ગૂંચળાનો અવરોધ જે છે એ 10 ઓહ્મ હોય તો એમાં પ્રવાહના મહત્તમ મૂલ્યની પણ ગણતરી કરવાની છે। આર બરાબર 10 ઓહ્મ હોય તો આઈ મેક્સિમમ પણ આપણે ગણવાનું છે। સાથે સાથે આપણને કીધું છે સરેરાશ વ્યય થતો પાવર પણ આપણે ગણવાનો છે। તો જો આમાં 4 કિંમત આપણે મેળવવાની છે, મહત્તમ ઈએમએફ, સરેરાશ ઈએમએફ, મહત્તમ પ્રવાહ અને સરેરાશ પાવર વ્યય।
तो सौथी पहला जो आपणे महत्तम ईएमएफ जे छे ए मेळवीए बराबर। तो ई मेक्सिमम नुं सूत्र आपणे जनरेटर में भणी गया, शुं थाय एन ए बी ओमेगा एन वीस ए जे छे बे गुण्या दस नी माइनस बे, बी जे छे त्रण गुण्या दस नी माइनस बे अने ओमेगा जे छे पचास। तो पचास गुण्या बे एटले सौ थशे, सौ गुण्या त्रण करशुं एटले त्रण सौ बराबर, अने त्रण सौ गुण्या वीस एटले छ हज़ार थशे, छ हज़ार गुण्या दस नी माइनस चार घात। छता एक बार चेक कर लीए अपने कैलसी द्वारा एटले भूल न रहे, वीस गुण्या बे गुण्या त्रीस बराबर, सॉरी त्रण एटले छ हज़ार गुण्या दस नी माइनस चार घात। तो आज से केटलुं थशे 0.6 वोल्ट थशे। એટલે મહત્તમ ઈએમએફ જે છે જેને આપણે ઈ મેક્સિમમ કહીએ 0.6 વોલ્ટ થશે। હવે એની પછી આપણને મહત્તમ પ્રવાહ પણ તરત મળી જાય, આઈ બરાબર ઈ અપોન આર થાય, એટલે અહીંયા ઈ મેક્સિમમ લેશું આપણે બરાબર। તો ઈ મેક્સિમમ કેટલું છે 0.6, અવરોધ જે છે 10 એટલે 0.06 એમ્પિયર થશે। ચાલ મહત્તમ પ્રવાહ પણ મળી ગયો, પછી સરેરાશ વ્યય થતો પાવર, આનું એક સૂત્ર તમે યાદ રાખજો હાલ પૂરતું, આપણે આગળ ઓલ્ટરનેટિંગ કરંટમાં શીખશું, માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો એની માટે સરેરાશ વ્યય થતા પાવરનું સૂત્ર VmIm છેદમાં બે આવું થશે। તો હવે અહીંયા આપણે VMની બદલે શું લખશું, EM લખશું બરાબર, મહત્તમ EMF। તો આ 0.6 એને ગુણ્યા 0.06 છેદમાં બે, તો ચાલો આનું સાદુરૂપ આપી દઈએ 0.6 એને ગુણ્યા 0.06 અને એને ભાંગ્યા બે એટલે 0.018 સરેરાશ પાવર વ્યય જે છે એ 0.018 આવશે બરાબર। ચાલો તો ત્રણ વસ્તુ મળી ગઈ, જુઓ મહત્તમ ઈએમએફ, મહત્તમ પ્રવાહ અને સરેરાશ વ્યય થતો પાવર। હવે એક જ વસ્તુ બાકી છે, સરેરાશ ઈએમએફ। ચાલો પહેલાં વિડીયો પોઝ કરીને એટલું લખી લ્યો, પછી આપણે સરેરાશ ઈએમએફ જે છે એની વાત કરીએ। ઓકે ચાલો લખાઈ ગયું હશે, હવે આપણે મેળવવાનું છે સરેરાશ ઈએમએફ। આનો આ દાખલો જે છે આગળ આપણે કન્ટિન્યુ કરીએ છીએ બરાબર। તો સરેરાશ ઈએમએફ મેળવવા માટે આપણે શું કરવું પડે, તો કે આપણી પાસે ઈએમએફનું સૂત્ર છે ઈ બરાબર ઈએન સાઇન ઓમેગા ટી। હવે જુઓ તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, સાઇન અને કોસ જે છે એનો આલેખ આવી રીતે હોય બરાબર, વધતો ઘટતો બરાબર, એટલે કે અહીંયા ઈએમએફ પણ સાઇન અને કોસની જેમ વધઘટ થયા કરશે। તો એક આવર્તકાળમાં તમે જુઓ અહીંયા ઝીરો સમય થાય, અહીંયા એક દોલન પૂરું થાય ને, એક દોલન પૂરું થાય ત્યારે સમય શું કહેવાય, એક આવર્તકાળ જેટલો। તો એક આવર્તકાળમાં એના મૂલ્ય જુઓ કેટલી વાર બદલાઈ જશે, તો હવે આપણે દરેક મૂલ્યનું સરેરાશ લેવી હોય તો શું કરવું પડે, એક આવર્તકાળમાં જે કાંઈ મૂલ્યો મળે છે એનો સરવાળો કરવો પડે અને ભાગ્યા આવર્તકાળ કરવું પડે। આપણે સામાન્ય સરેરાશ કઈ રીતે લઈએ, તો કે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા। તો એવું જ કંઈ કામમાં થશે, કેમ કે અહીંયા વિધેય સમયનું છે જુઓ, એટલે આપણે એક આવર્તકાળમાં જેટલા મૂલ્યો મળે છે એનો સરવાળો કરશું, સરવાળો એટલે કે સંકલન, અને ભાગ્યા શું કરશું આવર્તકાળ। એવી રીતે આપણે સરેરાશ જે છે એ લેવાની છે। તો અહીંયા સરેરાશ જે છે એ લેવા માટે જુઓ, એક આવર્તકાળ માટે સરેરાશ લેતા, એક આવર્તકાળમાં આપણે સરેરાશ લઈએ એટલે આ સરેરાશની નિશાની બરાબર। તો ઈએમ જે છે એ મહત્તમ મૂલ્ય છે, તો એ તો એનું જ રહે ને, એની સરેરાશ કાંઈ ન લેવાની હોય,
હવે સાઇન ઓમેગા ટી ની સરેરાશ લઈએ એટલે સાઇન ઓમેગા ટી ઇન્ટુ ડીટી. સરવાળો ક્યાં કરવાનો છે આપણે? એક આવર્તકાળમાં, એટલે લિમિટ આવશે આપણે 0 થી ટી, અને આવર્તકાળ વડે શું કરવાનું? ભાંગવાનું. બરાબર, એક આવર્તકાળમાં સરવાળો લીધો અને ભાંગ્યા આવર્તકાળ કર્યું આપણે. ચાલો, તો હવે અહીંયા ઈ એમ છેદમાં ટી. હવે સાઇન ઓમેગા ટી, સાઇનનું સંકલન જે છે એ શું થાય? માઇનસ કોસ. તો સાઇન ઓમેગા ટીનું સંકલન માઇનસ કોસ ઓમેગા ટી. અહીંયા વિધેય જે છે એ શેનું છે? ટીનું, અને ટી સાથે કયું પદ છે? ઓમેગા. તો ઓમેગા જે છે એ ક્યાં લખવું પડે? આપણે છેદમાં. જેમ વિકલનમાં ચેઇન રૂલ આવે એવી જ રીતે સંકલનમાં પણ ચેઇન રૂલ છે, એટલે અહીંયા વિધેય સાથે જે ઓમેગા છે એ આપણે છેદમાં લખવું પડે. તો ઈ બરાબર ઈએમના છેદમાં ટી. હવે ઓમેગા જે છે એને છેદમાંથી આપણે બહાર લઈ લઈએ, એટલે બે વખતે લખવું નહીં. આ માઇનસ જે છે એમને પહેલાં અપર લિમિટ આપણે મૂકવાની છે, એટલે કોસ. અહીંયા ધ્યાન રાખજો, ઓમેગાની જગ્યાએ હું ટુ પાય છેદમાં ટી લખું છું, અને સ્મોલ ટીની જગ્યાએ લિમિટ આપણે મૂકીએ છીએ, સ્મોલ ટીની જગ્યાએ કેપિટલ ટી અપર લિમિટ મૂકી. એક સાથે મેં બે સ્ટેપ કર્યા છે અહીંયા, ઓમેગાની કિંમત મૂકી ટુ પાય અપોન ટી, પછી સ્મોલ ટીની જગ્યાએ અપર લિમિટ મૂકી કેપિટલ ટી, પછી માઇનસ કરવાના. હવે ફરી પાછું આ પદ માઇનસ છે એટલે માઇનસ આવશે કોસ ઓમેગા. હવે ટીની જગ્યાએ શું કરવાનું છે? લોઅર લિમિટ, લોઅર લિમિટ હું આવશે 0. અહીંયા ઓમેગાની કિંમત હું એટલા નથી મૂકતો કેમ કે 0 ગુણ્યા ઓમેગા 0 જ થશે, એટલે ખોટી કિંમત દર્શાવવાનો કોઈ અર્થ નથી એટલે. બરાબર, તો હવે સરેરાશ ઈએમએફ ઈ બરાબર ઈએમ ઓમેગા જે છે એની જગ્યાએ ફરીને પાછું અહીંયા 2π છેદમાં ટી મૂકીએ, ઇન્ટુ ટી એઝ ઇટ ઇઝ કૌંસમાં લખીએ. જુઓ, ટી ટી કેન્સલ થશે એટલે અહીંયા શું વધ્યું? કોસ 2π. કોસ 2π કિંમત થાય 1. આ માઇનસ સંજ્ઞા તો હતી જ તે, કોસ 2π કિંમત 1 થાય એટલે મેં 1 લખી, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને અહીંયા વધશે કોસ 0, ઓમેગા ગુણ્યા 0 એટલે કોસ 0 વધ્યું, કોસ 0ની કિંમત પણ 1 થાય. તો માઇનસ 1 પ્લસ 1, જો અહીંયા ટી ટી તો કેન્સલ થઈ ગયું, એટલે સરેરાશ ઈએમએફ ઈ બરાબર ઈએમના છેદમાં 2π. બરાબર, હવે માઇનસ 1 પ્લસ 1 જે છે એ શું થાય? 0. તો હવે તમે જોઈ શકો 0 ગુણ્યા પદ એટલે શું થશે? 0, એટલે સરેરાશ ઈએમએફ જે છે એ શું થશે? 0 થશે. બરાબર, ચાલો આની ડિટેલમાં સમજણ છે ને આ વસ્તુની આપણે ઓલ્ટરનેટિંગ કરંટમાં ભેળવશું. અત્યારે અહીંયા દાખલા પૂરતું ખાલી યાદ રાખીએ કે આવી રીતે સરેરાશ ઈએમએફ મેળવવાનું. ચાલો, અહીંયા સુધી વિડીયો પોઝ કરીને લખી લ્યો એટલે છઠ્ઠો દાખલો જે છે આપણો પૂરો થાય. ઓકે, ચાલો, લખાઈ ગયું હશે. આગળ 7મા દાખલામાં વધ્યા આગળ. જોઈએ 7મો દાખલો શું કહે છે, કે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરે 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ તાર 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક 0.30×10⁻⁴ તેસ્લાને લંબરૂપે નીચે પડી રહ્યો છે. જો પૂર્વથી પશ્ચિમ તરફ વિસ્તરેલો તાર, ધારો કે આ તાર છે અને આવી રીતે આ પૂર્વથી પશ્ચિમ છે, તો આ દિશા જે છે ઉત્તરથી દક્ષિણ થાય. બરાબર, આ પૂર્વથી પશ્ચિમ દિશામાં તાર જે છે વિસ્તરેલો છે અને ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે પડે છે. તારની લંબાઈ જે છે કેટલી આપેલી છે? 10 મીટર, એટલે એલ બરાબર આપણે 10 મીટર કહીએ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે BH 0.30×10⁻⁴ તેસ્લા. બરાબર, એમ આપેલું છે. જુઓ, તો આ તારમાં પ્રેરિત ઈએમએફનું તાક્ષણિક મૂલ્ય શોધો.
અને વેગ પણ આપણને આપેલો છે કેટલા વેગથી નીચે પડી રહ્યો છે 5 મીટર પ્રતિ સેકન્ડ તો બહુ ઈઝી છે E બરાબર શું થાય B V L સમસિટીજ ઘટક છે એટલે સફિક્સમાં આપણે H લખશું તો 0.30 ગુણ્યા 10 ની માઇનસ 4 V જે છે એ 5 L જે છે એ 10 તો 50 ગુણ્યા 0.30 કરો એટલે કેટલું આવશે 15 એટલે E બરાબર 15 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત વોલ્ટ લ્યો આ જે છે આપણો ફાઇનલ આન્સર થઈ ગયો EMFનો એમાં બીજો ક્વેશ્ચન શું પૂછ્યો છે આપણને કે આ EMFની દિશા શું હશે તો હવે જો તાર જે છે એ પૂર્વથી પશ્ચિમ તરફ વિસ્તરેલો છે તો લેન્સના નિયમ પ્રમાણે તમે નક્કી કરો દિશા મેં શીખવાડેલું છે તમને બરાબર લેન્સના નિયમ પ્રમાણે પ્રેરિત EMF એવી દિશામાં ઉત્પન્ન થાય કે જેના ફ્લક્સના ફેરફારનો શું કરે વિરોધ કરે બરાબર વ્યવસ્થિત શીખવાડ્યું છે મેં તમને તો એ પ્રમાણે તમે દિશા એની નક્કી કરશો એટલે કઈ આવશે પશ્ચિમથી પૂર્વ આવશે એટલે કે પશ્ચિમ છેડા તરફ ધન વિદ્યુતભાર જમા થતો હોય અને પૂર્વ તરફ ઋણ એટલે ધનથી ઋણ તરફનો જે પ્રેરિત પ્રવાહ જે છે એ રચાતો હોય એટલે આમાં EMFની દિશા જે છે એ પશ્ચિમથી પૂર્વ તરફ આવશે બરાબર પછી સી કે આ તારનો કયો છેડો ઊંચા સ્થિતિમાન પર હશે તો એમાં શું આવશે પશ્ચિમ આવશે કેમ કે પશ્ચિમ છેડો ધન બનશે પૂર્વ તરફ જે છેડો છે એ ઋણ બનશે તો જે છેડો ધન છે એનું સ્થિતિમાન ઊંચું કહેવાય ને તમારે ટેક્સ્ટ બુકમાં આમાં પાછળ આન્સરમાં પૂર્વ લખ્યું હોય તો સુધારી નાખજો આમાં શું આન્સર આવશે પશ્ચિમ આવશે બરાબર ચાર ઇઝી હતું આ આઠમા દાખલાની આપણે વાત કરીએ એક પરિપથમાં 0.1 સેકન્ડમાં એટલે જો સમયગાળો આપ્યો છે જેને આપણે ડેલ્ટા ટી કહીએ 0.1 સેકન્ડ બરાબર વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયરથી 0 સુધીનો ઘટી જાય છે એટલે પ્રારંભિક પ્રવાહ જે છે એ 5 એમ્પિયર આપ્યો છે અંતિમ પ્રવાહ જે છે એ 0 આપ્યો છે એટલે ડેલ્ટા આઈ તમે લખો તો શું થાય I2 - I1 એટલે 0 - 5 એટલે ડેલ્ટા આઈ જે છે એ -5 એમ્પિયર થશે પ્રવાહનો તફાવત જે છે એ 200 વોલ્ટ સરેરાશ EMF ઉત્પન્ન થાય E બરાબર કેટલું આપ્યું છે 200 વોલ્ટ તો આત્મપ્રેરકત્વનો અંદાજ મેળવો એટલે કે L મેળવવાનું છે તો આપણી પાસે સૂત્ર છે E બરાબર -L di/dt L મેળવવાનું છે એટલે L બરાબર થશે -E ઇન્ટુ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા આઈ તો -200 ડેલ્ટા ટી જે છે એ 0.1 અને ડેલ્ટા આઈ જે છે એ -5 તો -માઇનસ કેન્સલ થઈ જશે 200 ભાગ્યા 5 કરીએ 40 આવશે બરાબર એને ગુણ્યા 0.1 એટલે 4 હેનરી થશે બરાબર તો L બરાબર આત્મપ્રેરકત્વ જે છે એ કેટલું મળ્યું 4 હેનરી ક્લિયર બહુ ઇઝી છે MCQમાં પૂછાય બાકી 3 માર્કના દાખલામાં પૂછાય તો બહુ સારું કહેવાય ચાલો 9મો દાખલો જે છે પાસ પાસે રહેલા ગુચલાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ એટલે M જે 1.5 હેનરી આપેલું છે એક ગુચળામાં 0.5 સેકન્ડમાં ડેલ્ટા ટી જે છે સમયગાળો 0.5 સેકન્ડ આપેલો છે વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયર છે એટલે આમાં I1 0 છે I2 જે છે એ કેટલું છે 20 એમ્પિયર છે બરાબર તો ડેલ્ટા આઈ જો આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો I2 - I1 એટલે 20 એમ્પિયર થશે 20 - 0 કર્યો એટલે બરાબર તો આમાં ગુચળા સાથે સંકળાયેલ ફ્લક્સના ફેરફારનું શું થશે જુઓ પ્રેરકત્વનું સૂત્ર જે છે એમ બરાબર થાય φ/I અહીંયા એવું વ્યાખ્યાયિત કરવાની ખાસ જરૂર નથી કે ભાઈ પહેલા વડે બીજામાં કે બીજા વડે પહેલામાં
बराबर एटले सीम्पल हूँ लखू छू फेरफार है एटले डेल्टा फाय अपॉन डेल्टा आई लखीए आपणे बराबर तो एम आपेलू है डी आई है आपणे डेल्टा फाय जे सी मेळवानुं छे एटले एम इंटू डेल्टा आई तो एम जे सी केटलू छे 1.5 अने आ केटलू छे डेल्टा आई 20 तो 1.5 गुण्या आपणे 20 करीए એટલે કેટલો થશે 30 એટલે ફ્લક્સનો જે ફેરફાર છે એ કેટલો આવશે 30 વેબર ક્લિયર ચાલો ફટાફટ ત્રણેય દાખલા વિડીયો પોઝ કરીને લખી લો પછી આપણે 10મા દાખલા તરફ વધીએ આગળ ઓકે ચાલો લખાઈ ગયું છે 10મો દાખલો આપણે ગણશું એટલે તમારો સ્વાધ્યાય જે છે એ પૂરો થશે એની પછી 11મા દાખલાથી વધારાનો સ્વાધ્યાય શરૂ થશે ચાલો 11મો દાખલો શું કહે છે એની વાત કરીએ જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે જો જેટ વિમાન જે છે એનો વેગ 1800 કિલોમીટર પ્રતિ અવર આપેલો છે તો આને મીટર પ્રતિ સેકન્ડમાં તમે ફેરવો એટલે તમારે ગુણ્યા 1000 કરવું પડે અને ભાંગ્યા શું કરવાનું 3600 એટલે એનો વેગ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલો આવશે 500 અને પશ્ચિમ તરફ ગતિ કરે ધારી લો કે આવી રીતે જેટ વિમાન જે છે એ ગતિ કરે છે ને આ દિશા જે છે એ પશ્ચિમ છે એટલે આ પૂર્વ પશ્ચિમ થયું સમજો તો ઉત્તર દક્ષિણ જે છે બરાબર એ એને લંબ થશે એટલે કે આ સમતલમાં ઉત્તર દક્ષિણ થશે બરાબર જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5×10⁻⁴ ટેસ્લા હોય 5×10⁻⁴ ટેસ્લા હોય અને ડીપ એંગલ જેને આપણે ઇન્કલિનેશન પણ કહીએ છીએ આઈ જે 30 ડિગ્રી હોય થીટા પણ ઘણીવાર કહે છે ફાઈ પણ કહી શકાય આપણે ટેક્સ્ટ બુકમાં આઈ કહે છે તથા જો પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો બરાબર એટલે એને આપણે એલ લંબાઈ ગણીએ 25 મીટર હોય તો એમાં ઉદ્ભવતા વોલ્ટેજનું શું એટલે કે ઈએમએફ મેળવવાનું છે હવે તમે સમજો કે વિમાન જે છે આવી રીતે પશ્ચિમ તરફ ઉડી રહ્યું હોય તો સ્વાભાવિક વાત છે એની પાંખો જે છે એને આમે લંબ રહેશે બરાબર એટલે કે એને લંબ ઘટકમાં રહેશે આ વિમાન આ દિશામાં જઈ રહ્યું છે તો પાંખો તો એની આમ જ હોય તો એની ગતિની દિશા છે એની કરતાં તો પાંખો જે છે એ લંબ જ હોય હવે ઇન્કલિનેશન જ્યારે આપેલું હોય ડીપ એંગલ ત્યારે ચુંબકીય ક્ષેત્ર જે છે એના બે ઘટકો આવે એક સમસીધી જ અને એક શિરોલંબ એટલે કે એક એક્સ ઘટક અને એક વાય ઘટક તો આપણે ગણતરીમાં કયો ઘટક લઈએ હંમેશા સમસીધી જ ઘટક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને એની માટે પણ અહીંયા જુઓ આપણને મેળવવાનું કીધું છે પાંખોમાં ઉદ્ભવતું ઈએમએફ તો પાંખો જે છે એને એની જે ગતિની દિશા છે એને લંબ એવી દિશામાં છે એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો સમસીધી જ ઘટક નથી લેવાનો કયો ઘટક લેવાનો છે ઉર્ધ્વ ઘટક એટલે કે વાય ઘટક લેવાનો છે ચુંબકીય ક્ષેત્રનો બીવી બી સાઇન આઈ સાઇન આઈ એટલે 30 થશે તો બીવી બરાબર બી સાઇન 30 થશે બી જે છે એ કેટલું છે 5×10⁻⁴ સાઇન 30 એટલે 1/8 થશે તો 2.5×10⁻⁴ ટેસ્લા હવે મેળવવાનું છે આપણે ઈએમએફ ઈએમએફનું સૂત્ર થાય બી વી એલ પણ અહીંયા કયો ઘટક લેવાનો છે ઉર્ધ્વ ઘટક બરાબર સાઇન ઘટક વાય ઘટક લેવાનો છે તો આ 2.5×10⁻⁴ વી જે છે વેગ 500 અને એલ જે છે 25 ચાલો સાદુરૂપ આપી દઈએ આપણે અલી આવશે 31,250 − 4 છે એટલે ફાઇનલી થશે 3.125 વોલ્ટ બરાબર −4 જે છે એ પણ મેં ગુણી નાખી છે તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં રાખીએ છીએ પહેલાં તો વિડીયો પોઝ કરીને લખી લેજો
बराबर। हवे अहीं दसमा दाखला में अपना स्वाध्याय जे छे पूर्ण थाय छे।